દીપકભાઈ, દાદા એવું કહે છે, શુદ્ધાત્મા એ આત્મભાવ, આત્મા. આત્મભાવ. હા, તો આ આત્મભાવ શું છે? આત્મભાવ એટલે હું આત્મા છું એને આત્મભાવ કહેવાય છે, અને હું અક્ષેષ છું એને વિભાવ કહેવાય છે. ભાવ એટલે હું છું અસ્થિપણું. આત્મામાં આત્મપણું કરવું એ આત્મભાવ કહેવાય, દેહમાં આત્મપણું કરવું એ વિભાવ કહેવાય છે. એટલે આત્મા, હું આત્મા છું એ ખરેખર આત્મભાવના નથી, એ તો શબ્દ પ્રયોગ છે. એટલે દાદા કહે છે ને, આત્મ પરિણતિ, સ્વપરિણતિ એ આત્મભાવના છે, નિજ પરિણતિ એ આત્મભાવ. એટલે શું છે કે આત્મા થઈને પોતે તે રૂપ થાય ત્યારે ખરેખરો આત્મારૂપ થયો કહેવાય. આ તો આપણું અક્રમ છે એટલે પ્રતિથી 100% બેસે છે આપણને. બાકી બહારના લોકો નથી કે દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે, આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છે, બધું બોલે છે. તો એને આત્માનો ફાયદો ના મળે, કારણ શુદ્ધાત્મા છું એ શબ્દ પ્રયોગ બુદ્ધિથી કરે છે. અને આપણે આત્મા થઈને આત્મા બોલીએ છીએ, અને તે પાછું જ્ઞાન સ્વરૂપ થઈને, એટલે બધા ગુણધર્મ સાથે આત્મા છું ભાનમાં રહીને બોલીએ છીએ. એટલે આપણી આ ચરણવિધિમાં બધા ગુણધર્મ સાથે આત્મારૂપ બનાવે છે આપણને. એટલે આપણું જુદું પડે છે કે આત્મા થઈને અને આજ્ઞા પાળીને આત્મા થઈએ છીએ આપણે. જ્યારે એ લોકો પાસે આજ્ઞા નથી, ફક્ત આત્મા છું આત્મા છું બોલે, કરતા કોણ? તો કે મારે સ્વાધ્યાય કરવાનો છે, મારે વાંચન કરવાનું છે, તો પાછું મારે પેલા દોરા બોલવાના છે, મારે મંત્ર કરવાના છે. એ કરવાના આવ્યા ને આત્મા પડદો ઉડી ગયો. તો પછી જે સ્વભાવ ભાવ કે છે, સ્વભાવ ભાવ એ પુરુષાર્થ છે, તો સ્વભાવ ભાવ અને આત્મા ભાવ એમાં પાછો શું ડિફરન્સ? એક જ થયું, પણ થોડું એક જ થયું. આત્મભાવ એને સ્વભાવ કહેવાય છે, અને દેહ ભાવ એને વિભાવ કહેવાય છે. અચ્છા, તો વિભાવ ભાવને દોષ કહી શકાય? એ દોષ કહી શકાય ને. એટલે દોષની વ્યાખ્યા, દોષ કરતો કેવું હોય ને, તો દોષમાં બે ભાગ પડ્યા છે, બ્લન્ડર્સ અને મિસ્ટેક. તો બ્લન્ડર્સ કહેવાય, વિભાવને જ બ્લન્ડર્સ કહેવાય છે. હવે આપણે શું થયું, તો બ્લન્ડર્સ તૂટ્યા, હવે વિભાવના પરિણામ ઉભા રહ્યા, એટલે મિસ્ટેકો ઉભી રહી. તો મિસ્ટેક અને પછી કશાય, એ બેમાં શું ફેર પડે? એ કશાયો બધા મિસ્ટેકમાં આવી જ જાય ને. એટલે એવું બિલીફ બ્લન્ડર્સમાં જાય છે, અને કશાયો બધી મિસ્ટેકમાં જાય છે. એવું ખરું કે આ જે ભૂલો, એટલે વિભાવ ભાવ વખતે જે પરમાણુઓ ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થાય, એ વખતનું જે વર્તન છે એને કશાય કહેવાય? ના ના, એ તો હોય જ, એ તો કશાય ડિસ્ચાર્જ કશાય કહેવાય. પણ આ વિભાવ વખતે જ હું અક્ષેષ તો થયું ને, પછી કોઈ ચોપડી અડે ને મૂકો ને, તારે શું ફરક પડે છે મારી ચોપડી અડવાની નહીં? તો એ મમતા સાથે જે, એટલે કશાય થયો, મારી વસ્તુ માની ને, એટલે કશાય થયો. હું અક્ષેષ છું, મારી ચોપડી છે, બધું અંદર છે જામેલું, અને પેલો અડે છે એટલે ક્રોધ કરો છો તમે. એટલે ક્રોધ એ કશાય, એ જીવતો કશાય છે. એ હું અક્ષેષ છું. હવે આપણી માટે અક્રમ વિજ્ઞાનના આધારે આ અક્ષેષ એ કર્યું એટલે તમે છૂટા પડો છો, નહીં તો અજ્ઞાન દશામાં તો હું જ અક્ષેષને મેચ કર્યું હોય ને, એટલે એ જીવતો જ કશાય એને થઈ જાય છે. પણ એટલે એ વખતે તો બે કશાય ભેગા થયા ને, ડિસ્ચાર્જ કશાય અને જીવતો કશાય, જ્યાં સુધી જ્ઞાન. ડિસ્ચાર્જ તો જાય છે, પણ એમાં જીવતાની જ કિંમત છે બધી. એ જીવતો કર્મ બાંધે અને આવતો ભાવ દેખાડે. આપણે હવે શું થયું, આપણે 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 શું થાય છે, કશાય અને કશાયની જે બિલીફ હતી કે હું અક્ષેષ છું ને હું કરું છું, એટલો જ ભાગ આપણો બદલાયો. હવે અક્ષેષ, અક્ષેષમાં જે પેલું કહે ને કે પ્રતીતિ એટલી જ બદલાઈ આપણી, હજુ પેલી અનુભવની કક્ષા નથી આવી. એટલે એટલે આપણાથી અજાગૃતિપૂર્વક કશાય થઈ જાય છે, પછી જાગૃતિ આવે છે કે પછી અક્ષેષને આપણે છૂટું પાડીએ છીએ કે અક્ષેષે કર્યું હું જુદો. પણ તે વખતે તમે ટોટલ ભળી જાઓ છો, છતાં ચાર્જ નથી થતો, કારણ બિલીફ તૂટી ગઈ છે કે હું અક્ષેષ છું. પણ હું અક્ષેષ છું એ છૂટ્યું, પણ આપણે આપેલું જ્ઞાન છે એટલે હું અક્ષેષ નથી, હું શુદ્ધાત્મા થયું. પછી પછી ચોપડી મારી નથી એ રહ્યું નહીં, એટલે મારી ચોપડી કેમ અડ્યો, એટલે પછી કશાય કર્યો. પણ એ વખતે પછી આ અક્ષેષે કર્યું હું જુદા છે, એટલે પછી તમે છૂટું પાડો છો. એમ કરતા કરતા પેલો વતલો પોતાપણાનો અહંકાર ઓગળતો જાય, તેમાં આત્માનો અનુભવ થાય, પછી પણ અક્ષેષથી થાય ત્યારે એક્ઝેક્ટ ડિસ્ચાર્જ કશાય છે.
એટલે એ વખતે તો એટલે પછી વર્ત આ આ બધા ડિસ્ચાર્જમાં જ જાય, કારણ હું બદલાયો ને એટલે બધું ડિસ્ચાર્જમાં જ જાય. પણ આ ડિસ્ચાર્જ કેવું છે બજો, એને ચારિત્ર મોહ કહેવાય છે. બરોબર, ચારિત્ર મોહ એટલે શું? મોહના આ મોહ જેવું જ દેખાય પણ ખરેખર મોહમાં હું નથી. દર્શન મોહ એટલે આ મોહમાં હું છું, એનું નામ દર્શન મોહ કહેવાય. હું નથી એટલે ચારિત્ર મોહ કહેવાય. અને આપણે એટલે જ્ઞાનીને કેવું હોય દાદાના લેવલે, તો કે મોહ વગરનું હોય બધું, દેખાય ખરું આમ, પણ અંદર એ ચારિત્ર મોહમાં પેલો મોહ ના હોય. એટલે એ અંદર ક્રોધ માન માયાલો બધા ઓગળી ગયા છે. ને પછી વીંટી પહેરે કોઈ લઈ જાય તો ભાઈ એ રેવા દે, મારી વીંટી નહીં અડવાની, એ બોલે ખરા પણ અંદર કશાય ના હોય. એટલે ચારિત્ર મોહ વગરનો ડિસ્ચાર્જ મોહ હોય એમને. તો આપણે જે કહીએ છીએ કે આ ભાવની અંદર સ્થૂળ કશાયો ના રહેવા જોઈએ, એ આપણું ધ્યેય છે. આપણે કશાય સ્થૂળ એટલે પેલા નહીં, એટલે અંદર ના પેલા એ બધા ના રહેવા જોઈએ. સ્થૂળ એટલે બધા ચીકણા અને મોળા બધા ખલાસ થવા જોઈએ. જગત કલ્યાણનું કામ કરવા માટે આ સ્થિતિ આ ભાવમાં આપણે માગીએ છીએ કે કશાય રહિત વ્યવહાર એક્સેસને પણ ના થવો જોઈએ. કોઈ ગમે તેવું પજવે ને તમ પછી અક્ષેસ ને થાય છે મને બધી ખબર પડે છે, એ ના કચાય. પેલા ને તો ઉઘાડું દેખાયું ને કે આ અક્ષેસભાઈ મારી પર ગુસ્સો કર્યો. અરે ઘણી વખત ગુસ્સો ના કરતા તો આમ નથી કરવાનું, તમારે આમ કડક બોલી નાખીએ ને તોય લોકો લાગે આવે છે કેવું દબડાવીને વાત કરે છે, મીઠાશ નથી કર્કશ બોલે છે. તો કે એ કશાય કહેવાય, એ મીઠું જોઈએ. એટલું બધું મીઠું જોઈએ કે વિનંતી વાળું છે અંદરથી, એને આત્મરૂપ જોઈને જે વાત નીકળે ને તો બહુ સરસ. પછી વિનય વાળું જ હોય, પછી અવિનય વાળા શબ્દો ના હોય, પણ છતાંય આપણું બધું જ ડિસ્ચાર્જમાં જાય છે. અક્રમ વિજ્ઞાનના હિસાબે આપણે એ ડિસ્ચાર્જમાં કશાય ભાગ ખાલી થવો જોઈએ. પછી મન વચન કાય એટલે મંગળદાસ રહેશે, બાવાના કશાય ભાગ ખલાસ થઈ જશે, એવું આપણે જાગૃતિ રાખવા માંગીએ છીએ. અને જાગૃતિનું ફળ આ અંદરના કશાય બંધ થશે. એ જાગૃતિ વધે પછી આ પરિણામ આવે. એટલે એ પુરુષાર્થ છે આપણો. એ ડિસ્ચાર્જ આવે જેમ આમ મન વચન કાયની ક્રિયા તો કશું બંધ કંડવા જાઓ ને તો બંધ ના થાય, એ ખરેખર ડિસ્ચાર્જ એ છે. અને આ જાગૃતિથી બંધ થઈ શકે એવું છે. બરોબર, એવું નથી કે ભાઈ ભરેલો માલ નીકળ્યા જ કરશે, ના. જાગૃતિ વધી એટલા અંશે બંધ થાય. અજ્ઞાનનું ફળ કશાય છે. જેટલી અજ્ઞાનમાં આ ચોપડી મારી છે માન્યું માટે કેલો અડે છે એટલે કશાય થાય છે. ભાઈ આ દેજ મારો નથી, ચોપડી અક્ષર શું પકડીને રાખે છે. તો જુદો હું જો અંદર જુદો પડ્યો ને તો પછી આ મમતા છૂટી, મમતા છૂટી એટલે પેલો પડે કે રેવા દે ને ચોપડી, પણ ડ્રામેટિક હોય પછી કશાય વગરનું હોય. એટલે એનો અર્થ એવો થાય કે આપણે મૂળ મોહનું જે અજ્ઞાન છે એ તો ગયું છે, હું શુદ્ધાત્મા છું એ, પણ જ્યાં જ્યાં મમતા ને રહેલું છે હજી ત્યાં અજ્ઞાનનું પેલું પ્રવર્તના છે. હા, એટલે શું છે કે એ પેલું આપેલું જ્ઞાન છે ને, એટલે આપણને દેખાડ્યું એટલું દેખાયું, બીજું આપણે બધું અનુભવવાનું બાકી છે. હું અક્ષેસ નથી પાકું થઈ ગયું, પણ વાઈફ મારી નથી એ, હું શુદ્ધાત્મા છું ધણી નથી. જો વાઈફ કંઈ કર્યું ને આડું અવડું તો આમ તંગ થઈ જાય, નસો બધી થાય ને. એટલે નથી વાઈફ તમારી ધણી નથી, તો હું ધણી નથી, પણ તો એને આમ કર્યું એટલે અસર તો થઈ જ. એટલે હજી ધણીપણાના બિલીફ, એટલે એને આપણે મિસ્ટેકો કહીએ છીએ. ધણી છું એ બ્લન્ડર છૂટ્યું, પણ ધણીપણાની મિસ્ટેક ઉભી રહી છે અને એ ભગવટ આપે છે. હવે મિસ્ટેકને જ્ઞાને કરીને ખાલી કરો. એટલે જયારે કંઈક જરાક એને આડું ઉડું કર્યું ઊંચું થયું ને, એટલે હજાર વખત ભાઈ મારી એ શુદ્ધાત્મા છે, પૂર્વી જુદી પોતે શુદ્ધાત્મા છે, અક્ષેસને થયું હું શુદ્ધાત્મા છું, અને શેને માટે આમ એટલું બધું એનાલિસિસ કરીને પછી ઝીરો થઈ જવું છે કે કોકની વાઈ ભાવ કરે તો મને કશું થતું નથી, તો આ કોકની છે મારે ક્યાં લેવા દેવા છે, મોઢે નહીં કહેવાનો. પણ અંદર ખાને એટલા આંટા ઉકેલી નાખે, એક જરાક ભોગવટો આવે ને. નિર્મા આ કે છે, એમની જે જુદી જુદી કેસેટોમાં આ વાત આવી છે કે સહેજ ભોગવટો આવે કોઈ વ્યક્તિથી, તમે સમજી જઈએ કે આ મોહ છે એની માટે. અને મોહને અમે 3-4 દાડા દિવસ રાત ખંખેરી નાખીએ પાછળ પડીને, એનો કેડો ના મૂકીએ એવો શબ્દ વાપરે છે. આ દુખાઈને પાછળ પડે નથી કેતા, બરોબર, વાઇફ ની નહીં દોષ ની, એમ તો કે તે આડું ઓળું કર્યું તારી પાછળ પડો. દીપકભાઈ કેલું આ દુખાઈને પાછળ પડજો, એટલે પણ દોષ ને મોને પાછળ પડવાનો, વાઇફને હલાવવાની જ વાત નથી. અને તે આપણે માનેલું જોઈએ, ફક્ત શંકા જોઈએ, અથવા તો આમ થોડું આ હમતી નથી. આપણી જ દ્રષ્ટિની આપણને માખું દેખાતું હોય, આપણી વાંકી દ્રષ્ટિથી આપણને વાંકું દેખાતું, એમના વાંક ના હોય. અને હશે તો એમના વાંક, એમના વાંક એમણે ધોવાના, આપણે શું ધોવાના? ભેંસના શિંગડા ભેંસે ભારે, આપણે કઈ ભારે? તોય આપણે છૂટતું નથી.
તો વાઈફનો દાખલો, પણ ઘણી બધી બાબતમાં છૂટતું નથી. આમ તો પૈસા ના આવ્યા હોય તોય હદી જાય. કામ આટલું બધું કર્યું ને પૈસા કેમ ના આપે, એવું આપણે તોફાન ઉભું કરી નાખીએ. તો આપણે આ જે ભરેલું માલ છે એ આ જે રહ્યો, પેલા બ્લન્ડર્સના અપેક્ષા જે આ મમતાવાળું જેટલું છે અને એ જ બધું આવે છે ને એ વખતે જાગૃતિનું આપણે કચાશ રહે છે. એટલે આ શું આપેલું જ્ઞાન છે ને, જેમ પેલું અભિમન્યુને છ કોઠાની ખબર હતી, સાતમો સાત કે આઠ, હા એટલે છ ની ખબર હતી, સાતમો ખબર નહોતી. તો બિચારો પછી લુચાઈ ગયો, આપણને આપણને થોડી ખબર છે, એક ટકો બે ટકા છે કહો તો, બાકીમાં ખબર નથી એટલે ગુચાઈ જાય છે. એટલે આપણે ધીમે ધીમે સત્સંગથી દાદાની વાણીથી એ બધી સમજ વધારી રહ્યા છે, એટલે પછી બીજા બીજા થોડું થોડું આગળનું વધતું જાય. અને આવું કંઈક દાડો અથડામણ થાય ને ત્યારે પ્રેક્ટિકલ થઈ જાય, પેલું થિયરેટિકલ વાત પ્રેક્ટિકલ થાય ને ત્યાર પછી આપણને અનુભવ આવે, તો આવી રીતે સંભાવે નિકાલ કરવો જોઈએ, પછી એ સ્ટોક રહેશે અનુભવનો આપણી પાસે. એટલે અત્યાર સુધી માન્યતામાં એવું હતું કે જેટલો ભરેલો માલ છે એટલા પેલા સ્થૂળમાં કશાયો કે સ્થૂળ બિહેવિયર તો આવવાનું જ છે, પણ હવે આજે તમે જે કીધું એટલે ભરેલો માલ જ કહેવાય છે ને. ના પણ એ વખતે તમે ભરેલા માલમાં આપણી આપણી કહે ને કે આપણે જે પેલી વાત કરી ને સિગરેટ પીવી એ ખોટી છે, એ આપણે ફેક થઈ ગયું સિગરેટ પીવી ખોટી, કઈ રીતે ખોટી છે આપણી પાસે જો ખોટી પડે છે. બરોબર. અને જેટલી વાર પીવાય એમાં દસમાં સો માંથી ત્રણ ચાર વખત ખબર પડે છે આવરણ છે જો. અને કેટલી જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લેવો જોઈએ, એમાં બે ચાર વખત લઈએ બે ચાર વખત ચૂકી જઈએ છીએ, અને પછી ઉપરાણામાં ઘણી વખત ચૂકી જઈએ છીએ. ઉપરાણું ના લેવું જોઈએ, તો ઉપરાણું બહુ લેવાઈ જાય છે દોષોનો, કારણ આપણા અનુભવપૂર્વક આત્મા નથી થયા ને. પ્રતિથીમાં 100% છે, એટલે એ પ્રતિથી તો ક્ષાયક પ્રતિથી છે, અખંડ પ્રતિથી છે, એ મોક્ષે જતા સુધી નહીં જાય એની ગેરંટી. અને એના આધારે જ આપણે જીતી જઈશું કે આ ભરેલો માલ ફળ આપે, એ ભરેલો માલ પુરાણ ગલન વાળો થયો છે, એટલે આમ ઉદયમાં આવીને અસ્ત થાય ને તો એન્ડમાં પાછું આપણે જાગૃતિ આવી જાય, પછી ભૂસી નાખીએ આપણે આ ખોટું થઈ ગયું. દરેક ઉદય વખતે આપણે ભોગવટા આવે પછી જાગૃતિ ગોઠવો ચોખ્ખું કરો, એ પ્રોસેસ આપણો ચાલુ છે. પણ આપણે કે ભરેલો માલ જ કહેવાય છે, પણ ભરેલા માલમાં બે વિભાગ પડે છે. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ એક બિલીફ રૂપે છે અને બીજું પરમાણુ રૂપે છે. એ પરમાણુ ચોંટેલા ક્યાં સુધી છે, આ બિલીફ છે ત્યાં સુધી. એટલે જેમ કહે ને કે વઢ્યા વગર કામ થાય નહીં, આ લોકો તો વઢવું જ પડે, એ બિલીફ છે ત્યાં સુધી. મંગળદાસ વઢ્યા જ કરશે, વઢ્યા જ કરશે, વઢ્યા જ કરશે. આ બિલીફ બંધ થયા પછી પણ પાંચ સાત વખત વઢીને પછી બંધ થઈ જશે, એટલે ત્યાં સુધી આનું આ ચાલુ રહેશે. એટલે એવા પરમાણુ સ્વરૂપે નથી કે ભાઈ પરમાણુ જ બધું ફળ છે, પરમાણુ જ, પણ પરમાણુની પાછળ માન્યતા છે. તે કોની? અહંકાર બુદ્ધિની. અને એ માન્યતા આપણે ફેરવીએ. અક્ષય શું કામ તું નક્કી કરે છે, દુઃખ નથી આપવું નક્કી કરને, વઢ્યા વગર કામ લે ને, સમજાવીને કામ લે ને. એ આપણો કહેવાથી શું થાય છે, સમજાવીને કામ લે એવું નક્કી કરે છે, એ પેલી બિલીફને ઘસરકો વાગે છે. એમ કરતા કરતા એ તૂટી જાય બિલીફ પછી. એટલે આ બિલીફ શબ્દ આપણે વધારે લાવીએ છીએ, એક્ઝેક્ટલી પેલા અભિપ્રાયો છે બુદ્ધિ પાસે. બરોબર. અને એ અભિપ્રાય છૂટી ગયા ને પછી પણ મંગળદાસ થી બે પાંચ વખત વઢાઈ જશે. જેમ દડો તમે ટપ્પો માર્યા જ, ઉભો રે ઉભો રે, એટલે પેલું અપડાઉન અપડાઉન થયા જ કરે છે. પછી તમે હાથ જ ઉપાડી લીધો પછી પછી ખરેખર 10 માંથી 9 ફૂટ 7 ફૂટ 2 ફૂટ કરતા કરતા 0 થઈ જશે. અને એ એક્ઝેક્ટ ડિસ્ચાર્જ છે. એટલે આપણે દાદાના શબ્દોમાં કહીએ ને તો બિલીફનો પક્ષપાત ન હોવો જોઈએ, અભિપ્રાયો ન હોવા જોઈએ, નોંધો ન હોવી જોઈએ, આગ્રહ ના હોવા જોઈએ. એ બધી ઘણી બધી બિલીફો માટે જ દાદાનું એ છે કે પરમાણુ તમે તમે કે મારી બિલીફો બગડ ના, તમારી બિલીફ નથી અક્ષેશની, એવું પકડીને ચાલો જુદું રાખો. એટલે એમ કરતા 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 આપણે આ કચરાને ચોખ્ખો કરવા માંગે છે. જે માન્યતા આપણે નથી દાખલો આપતા કે બરફનો પ્યાલો હોય, ગ્લાસ સ્ટીલનો પ્યાલો હોય, બરફ હોય તો બહાર લૂછ્યા જ કરીએ, લૂછ્યા જ કરીએ તોય પેલા ધીમે ધીમે પાણીની ટીપા બાજ્યા કરે, રેલા ઉતર્યા કરે, કઈ સમજાતો. પછી ધીમે ધીમે બરફનો ગાંગડો ઉપાડીને બહાર મૂકી દીધો, ઠંડક ધીમે ધીમે અંદર નહીં બંધ થઈ એટલે બહાર સુકાઈ ગયું પછી નહીં. એટલે આપણે આ બિલીફને ચેન્જ કરવા માંગીએ છીએ કે અંદરનું ચેન્જ કરો ને, વિષયમાં સુખ નથી એ અંદરનું ચેન્જ કરો ને, કોઈને દુઃખ આપવા જેવું નથી અંદરનું ચેન્જ કરો ને. અને એ બિલીફ એને આપણે ડિસ્ચાર્જ, એને ભરેલો માલ કહીએ છીએ. ભરેલા માલમાં પરમાણુ તો છે જ, પણ આ બિલીફનો સ્ટોક છે એટલે અજ્ઞાન માન્યતાઓ.
અજ્ઞાન ગયું, પણ આ માન્યતાઓ, જે અજ્ઞાન માન્યતાઓ સ્ટોકમાં છે, અને પછી એ માન્યતાઓ ગયા પછી જે પરમાણુ ડિસ્ચાર્જ થાય છે એ કોઈને હરક કરતા નથી. એ હોય, હરકતે કરે, ભારે હોય તો હોય, પણ તમારી અંદર એ નથી. પણ આ થઈ ગયું પછી દાદા નથી કહેતા કે અમને શ્રદ્ધામાં છે કે જગત નિર્દોષ છે. અમારું જ્ઞાનમાં એટલે અનુભવમાં પણ આવ્યું છે કે જગત નિર્દોષ છે. અમને જાગૃતિ અખંડપણે રહે છે કે જગત નિર્દોષ છે, છતાં વાણી આવી નીકળે છે. અને એ વખતે ભૂલવાળું વર્તન, ભૂલ વગરની સમજણથી એને દેખાય કે આ ખોટું થઈ રહ્યું છે. અને આપણે હજુ ભૂલમાં સમજણમાં ભૂલ હોય ને, વર્તનમાં ભૂલ ને સમજણમાં ભૂલ, એટલે પછી આપણું એકાકાર થઈ જાય. એક્ઝેક્ટ સમજણ નહીં, પણ હજુ અનુભવમાં નથી આવ્યું કે આ ભૂલ કહેવાય. હવે પ્રતિથિમાં બેઠો કે હું શુદ્ધાત્મા, અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અવિનાશી, આ બધું જુદું છે, બધું 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 આપણે પ્રતિથિમાં બેઠું છે. અને આપણે હવે જાગૃતિ વધારીએ છીએ, પોતાને દોષો જોવા, ધારો કે કંઈક થયું વાઈફને, પછી આપણે ઊંચા નીચા થયા તો આપણે જોગ જાગૃતિ મૂકીએ છીએ કે આક્ષેસને થયું, હું શુદ્ધાત્મા, એ જુદા, આમ થયું, વ્યવસ્થિત ફાઇલ, આમ તેમ કરતા કરતા ફિટ કરતા જઈએ છીએ. એમાં થોડુંક આવરણ તૂટ્યું તો જાગૃતિ, પછી તપ કરીએ છીએ, આ જાગૃતિ વધારી રહ્યા છીએ. પછી ભોગવટો ચાલુ રહે ત્યાર પછી તપ કરીએ છીએ, ઓ આ અક્ષેસને જ થાય છે, હું શુદ્ધાત્મા, નિર્દોષ જ છે, નિર્દોષ છે. એમ કરતા કરતા અમે 4 કલાકે તપ પૂરું થાય ને, ત્યારે અંશ અનુભવ ઉત્પન્ન થાય કે આ વખતે કશું જ મેં એની સાથે અથડામણ કરી નહીં, અક્ષરે બોલ્યો નહીં, ગમે તેવું કર્યું તો મેં અંદર તપ કર્યું અને અંદર જ પછી બળીને ખાલી થઈ ગયું. અને એ અનુભવ આપણને પછી બીજી વખત અથડામણ ન થવા દેવા માટે જાગૃતિ આપે છે. એ અનુભવમાંથી જાગૃતિ આવે છે, પણ એ તપ કર્યા પછી અનુભવ ઉત્પન્ન થાય. પછી હમણાં તમે 2 દિવસ પહેલા એક વાત કરેલી કે આપણે આ જે ફંક્શન થયું એમાં પણ ઘણા એવા અનુભવના અંશ ઉભા થાય એવું બને. બને ને, બહુ બને, તપ કર્યા વિના. હા, તપ જો બે રીતે અનુભવ થાય છે. એ તમે જાગૃતિ ગોઠવો, અને આમાં કેવું છે કે અમુક મોડા દોષો હોય ને તો ત્યાં ઓછા તપ કરવા પડે છે. અને આમ સહેજમાં જાગૃતિ ગોઠવો અને પરિણામ આવીને ઉભું રહે. અને ચીકણું હોય ને, વાઈફનું ચીકણું કહેવાય. અને આ સ્વામી જન્મ જયંતિ બધા મહાત્માઓ મળે અને બધા તમારો કંઈક બધે સેવાર્થીઓ અથવા તો પેલા જે કસ્ટમર તો ના કહેવાય, પણ આપણે મહાત્માઓ જે બધું કામ લાભ લેનારા હોય ને, સેવા લેનારા, એ કેવા ચીકણા હિસાબવાળા હોય તમારા હોય ને, હોય એ એકાદ હોય, એવો હોય કે આ રાજકોટ વાળો ભાઈ છે ને જબરો છે, કે દર વખતે તોફાન કરે. એ બે ચાર તમને સેમ્પલ ખબર હોય તે, બાકી ઓર્ડિનરી માણસો તો બધા કંઈ તમારી જોડે માથાકૂટ ના હોય ને. તમે કેવા પ્રેમથી રહો ને એની સાથે, કેમ ચીકણો હિસાબ જ નથી કોઈ જોડે. ચીકણા હિસાબ વાળો તો અહીં છે, ઘરમાં છે. અને એ કોઈક સેમ્પલ હોય ને બે ચાર એવા, અમુક અમુક મુંબઈના, એટલે જ્યાં કયા ગામના અમુક આવ્યા હોય ને, અને પછી કે આ ઘર માટે બહુ કચકચ કરતા, એ જ આ માણસ નોંધી રાખ્યું હોય ને, એ તમને હેરાન કરે. બાકી બધી વ્યક્તિ હેરાન ના કરે, અને ના કરે ને એટલે તમને સહજ લાગે, એમ કેટલું એમ નિરાકુરતા રહે છે, મને એમ સંભાવ્ય નિકાલ સેજે રહે છે. આ વખતે તો રહે જ ને, કે ચીકણો હિસાબ જ નથી. એવું નતું, આ વખતનો અનુભવ એવો છે કે અત્યાર સુધીના સમજો 8-10 વર્ષના જેટલા પ્રસંગો આપણે થયા અહીંયા દાદાના, તો ઓલવેઝ કોઈના માટે પેલું મન ખાટું થયું હોય, કશાયો થયા હોય, કે અંદર પેલું એ થાય, કે પછી પ્રસંગ પછી પ્રતિક્રમણ કરવા જ પડે. આ એક ફર્સ્ટ ટાઈમ એવું હતું કે એવું ક્યાંય નોટિસ જ નથી થયું. બહુ સરસ, એટલે આપણો એટલો કચરો ઓછો થયો, આપણો ભરેલો માલ પેલો કશાય નો ઓછો થયો. અથવા તો મહાત્મા બહુ જ્ઞાન વાળા હશે તમારી જોડે આયા, એટલે તમને પ્રોબ્લેમ જ ના થયો. ખરેખર આ વખતનું વાતાવરણ આપણે બધો દરેક વખતે આમાં સાચું શું હોય છે કે પહેલી શિબિરમાં જે ભૂલો થઈ એની માટે આપણે બહુ પ્રતિકોણ કર્યા હોય, અને થાય કે આવું તો થવા જ દેવું નથી. બીજી વખતે પાછું વધારે થયું હોય કે આવી ભૂલ થઈ ગઈ, અરે આટલો બધો આગ્રહ થઈ ગયો, આટલો બધો કશાય થઈ ગયો, ખોટું થઈ ગયું, એમ દરેક વખતે આપણું પ્રતિકોણ પ્રત્યાખ્યાન થતું હતું છે. અને આ વખતે પણ ઘણી બધી આપણે સરસ આમ કે ને કે નિશ્ચય બધાએ કર્યા છે કે નહીં હવે કશાય વગર જ કરવા છે, એટલે એ બધું હેલ્પ કરે આપણને. અને આપણો એ બધો કચરો અમુક અમુક જાય ને પછી, એટલે ઘણું બધું આ બધું સામસામે થયું છે કે આપણે નિશ્ચય કર્યા પછી આટલા બધા પ્રતિકોણો કર્યા. અને સૂક્ષ્મ રીતે આપણે જોઈએ તો કંઈક એવું દૈવી વાતાવરણ હતું કે એમાં બધાને આનંદ આનંદ મંગલ જ લાગતું હતું. એટલે એનું એનું પેલું એ વધારે ખરું, એ દૈવી વાતાવરણ ખરું ને, ખરું ને. એટલે રહ્યું સહ્યું પણ આમ એને મેં ઊંધું લાગે જ નહીં, એમ બધું સવળું જ લાગે અને આનંદ આનંદ જ થાય. એને એ બહુ મોટું એ વાતાવરણ તો બહુ કામ કરી જાય.
અને હોવું જ જોઈએ અને હતું જ એમ. અને એવું સરસ આખું આમ એ વાતાવરણ એવું હતું કે આખું આ કેમ્પસમાં કોઈને વાંકવું ના પડે, કોઈને રોગ ના થાય, કોઈને દુઃખ ના થાય, એ આનંદ આનંદ રહે અને કોઈ નેગેટિવ જ ના ઊભા થાય એવું હતું બધું. અને અને બધાનો ભાવે જબરજસ્ત હતો કે નહીં, અભેદતાથી પ્રેમથી સેવા કરવી છે, આપણો સત્સંગ ઓછો મળે ના મળે ગમે તે થાય, પણ આજે મહાત્માની દુનિયા ગેસ્ટ, આપણે હોસ્ટ, બધા મહાત્માએ રહેવું જ છે જબરજસ્ત. એ કોન્સ્ટન્ટ રહેતું હતું એટલે એ બધી ભાવો બધું બહુ કામ કરી જાય ને. આ સેવાર્થી થઈ હતી ને શિબિર, કેટલું બધું નિશ્ચય બધા કર્યા હતા, એટલે આવું બધું હેલ્પ કરે. આ બધા નિશ્ચયો ટીપે ટીપે ભરાય ને પછી શક્તિ પ્રગટ થાય આપણે. એટલે ઓફટરઓલ બધું જ ભેગું થઈને થયું આપણે એવું સમજીએ. અને દાદાના નિર્માણના ખૂબ આશીર્વાદ કે આ બધા મહાત્માઓને જ્ઞાનમાં આગળ વધે એવું એમનું મળ્યા જ કરે છે પુષ્ટિ. દીપકભાઈ, આજે બે દિવસ પહેલા વાત થઈ હતી મોહની અને ફરજની, તો જરા વિસ્તારથી ફરજ અને મોહ, નોટ ઓનલી એની ડિફરન્સ ઇન વર્ડ્સ બટ એની પ્રેક્ટિકાલિટીમાં, ફરજ ક્યાં એન્ડ થાય છે અને મોહ ક્યાં ચાલુ થાય છે એની જરા વધારે વિસ્તારથી વાત. ફરજ તો ચાલુ જ હોય છે, મોહ એન્ડ થાય છે ને મોહ શરૂ થાય છે ને મોહ એન્ડ થાય છે, એવું હોવું છે. ફરજ તો ફરજિયાત છે, લમડે લખેલો હિસાબ પણ ગમે છે ને એ ફરજ નથી, એ મોહ છે. નથી ગમતું એ મોહ છે, અને થયા કરે છે ફરજ છે. બધું ટૂંકી સમજણ આટલી છે. જે શિરીષભાઈ કરી રહ્યા છે બધી ફરજ છે. અહીં તમને ગમે છે, અહીં તમને કંટાળો આવે છે, અહીં તમને ત્રાસ લાગે છે, તમને મેં અકળામણ થાય છે, તમને બહુ મીઠું લાગે છે, એ બધું મોહ. એટલે એને કઈ એક્સટર્નલ છે જ નહીં, એક્સટર્નલ કશું જ નથી. ઉલટાનું હાર્ટીલી તમે વ્યવહાર કરો. દાદા નથી કહેતા અમે હીરાબા સાથે હાર્ટીલી ડ્રામેટિક રહીએ, એમાં મોહ વગર રહી શકે માણસ? એટલે કેટલું સરસ રહી શકે. ઘણી વાર એવા એક્ઝામ્પલ્સ આપણે તમે કહેતા હોય છે કે નીરુબેન કહેતા હતા કે અહીંયા શિબિરમાં આવ્યા હોય ને તો થોડો ટાઈમ મળે એટલે ઘરે કે વાઈફને ફોન કરે, એ મોહ. પણ હવે એ એક્શન જ થયું ને, હે? ઇટ્સ એન એક્શન. એક્શન પણ તમને મેં કંટાળો આવ્યો, ત્રાસ લાગવો છે કે આ ઉપાધિ અને ફોન કરવાની કઈ જરૂર છે મારે? શું આપણા વગર એ રહી જવાની જ ફોન નહીં કરીએ તો? તમારે ફોન ના આવ્યો તો 4 દિવસથી મેં ખાધું જ નથી અને હું તો પથારીમાં પડી રહી છું કે તમારું શું થયું હશે. કોઈ ચિંતા કરે છે આપણી? ખોટું, આપણે નહીં વળગી પડ્યા છીએ, એ આપણને વળગી નથી પડી. અને વળગી પડી તોય સિરિયસ ને વળગે, તમને કોણ વળગી શકે? તમે મેં મીઠું લાગે છે. હા, અરે એટલું સરસ અહીં ચાલી રહ્યું છે. અને આમાં જાણે સામે ઉભા રહીને વાતો કરતા હોય, લોકો જોયા કરે કે કોની સાથે વાત કરે છે, એટલા ખોવાઈ ગયેલા હોય. એ ના હોવું છે, હશે ને માટે ડ્રામા ફાઇલ છે, નિકાલ કરો ને, મીઠું કેમ લાગે આપણને? અને એ નથી, એ ખોટી માન્યતા તમારી કે હું એને ફોન નહીં કરું એને દુઃખ થશે. એ કહી દેવાનું કે હું છું દાદા ભગવાનના સત્સંગમાં જઉં છું, કે ફરવા ગયો કે રખડવા નથી જવાનું. અને તારે ચેક કરું તો કરી શકે છે, પણ મારે ફોનનો ટાઈમ મળશે તો કરીશ, એ તો મને મળશે નહીં તો હું કરીશ નહીં. મને યાદ આવવું જોઈએ ને ફોન કરવાનું. આ તો યાદ નહીં, મેં પરમ દિવસે રાત્રે કર્યો તો ગઈકાલે ટાઈમ જ નથી મળ્યો ફોન કરવાનો. આજે હવે ટાઈમ મળશે, કારણ બપોર પછી સત્સંગ તો 7 વાગે છે, 5 વાગે નવરો પડીશ તો હું ફોન કરીશ, કે ત્યાં મારા 6 વાગે હશે ઘરે. એટલું બધું ગણિત સાથે બધું હાજર હોય છે અને એ જ મોહનું સ્વરૂપ. અને પાછું એટલું નહીં, આજે કાલી સત્સંગ છે તો અમદાવાદ જઈશ, એની માટે આટલું આટલું લઈને આવીશ, પછી બેગમાં સાચવીને મૂકી રાખીશ, પછી બેગ એને આપીશ કે તારી માટે હું લાવ્યો છું. શું કરવું છે આપણે? અને એ પાસે જોયે આટલું સસ્તું લઈ આવ્યા, તમારે ખર્ચા જ નથી થતા, છૂટતું જ નથી. સારી રીતે લેવું છે કે ના લેવું છે? ડાર્લિંગ, હવે જે લીધું તે આ છે, એ બધા આપણે શું કરવું છે? એટલે આ તો દાખલો આપું છું, પણ આવું બધું મીઠું મીઠું ચાલ્યા કરતું હોય ને, આપણે યાદ જ ના આવું છે, યાદ જ ના આવું છે. હું મારા આત્માને યાદ રાખું કે પછી મારી વ્યક્તિ બધી યાદ રાખો? આપણે યાદ આવે ને તો એ આપણે અંદર થવું છે કે આ ફાઇલ સિરીઝ ની છે, સંભાવે નિકાલ કર. અને તે મેં ટાળ્યા કરવું છે કે ભાઈ મો ટાળો. આપણે ટાળો એટલે શું? ઘણું બધું ટાળી શકાય છે. અંત મારે બેન આવી હતી, મને કહે છે હું તને રાખડી બાંધું. મેં કીધું જો 35 વર્ષથી રાખડી બાંધી તે, મારી કઈ રક્ષા થઈ નથી, હું એવો ને એવો રહ્યો છું. સિમંદર સ્વામી ને બાંધ, તે તારું કલ્યાણ થાય, મારું થાય. બોજો જ લાગે, અકળામણ જ થાય, એ ખોટો કહેવાય વધારે પડતું. પણ તોય
આ મોહ કેવો કહેવાય અને મોહ વગરનું કેવું કહેવાય, એક સેમ્પલ તમને જોવા મળે. એટલે દીપકભાઈ, એવું એવું હોય છે કે આમ ધારો કે હું કેન્સર્સ કે ક્યાંક બુકોનું કામ કરવા ગયો હોય કે એવું થયું, આમ યાદ જ ના આવે. એ બહુ સારું. પછી પછી શું કે એના 7 માર્ક આપણે મૂકવાના, ચાલો પછી. હા, એટલે એટલે આઈ વોન્ટ ટુ નો એક્ઝેક્ટલી કે પણ પછી જરાય પછી અઠવાડિયામાં કે 4-5 દિવસ એક વાર ફોન કરું, કારણ કે એવું ના કરીએ તો પછી આપણી ફરજ ચૂક્યા કહેવાય એવું ગણાય ખરું? એ તમારી માન્યતા છે, પૂછી જુઓ કે હું તને ફોન ના કરું તો મારી ફરજ ચૂક્યો કહેવાય? પૂછી શું કહેશે? શું કહે? પૂછી આપો આપો. ના પાડે છે, કોઈ જરૂર નથી, તમે ચોટ્યા છો, ઉગાડી ભૂલ તમારી પકડાઈ ગયા છે. ઓકે, હવેથી હવેથી ફોન કરવા માટે નહીં આવે. જો નહીં આવે એ અહંકાર છે આપણો ખોટો. આવ શું કામ ખાડામ પડો છો અહંકાર ના? હું ફોન નહીં કરું એને, મારી પર આ નમ જ મો ખબર છે. ભાઈ તમે તો બેવ સાડી થી પકડો છો, તો ભૂલ ને તો ભૂલ કેવી જ પડશે ને જ્યારે ત્યારે? ભૂલ ને ભૂલ ના કેવી પડે? તમને ખબર છે કે નહીં એને મારી માટે મોહ છે? જો હા પાડે છે એ છે જ. લોકોને ખબર પડી જાય છે ને તમને શું? લોકોને ખબર પડે ફોન કરતો ને આમાં બપલા ભક્કે મલાય કરો છો એટલે એકાકાર થઈને વાતો ચાલતી હોય. ના પણ દીપકભાઈ, હું જરા સમજવા માંગુ છું જેથી જેથી આપણને વધારે ખબર પડે, એટલું ખબર છે એનાથી વધારે ખબર પડે. ના પણ બરોબર છે, આ જ અંદરથી મીઠું ટૂંક મીઠું લાગવાનું કાઢી નાખવું છે અને મેં પરાણે કરવું પડે એવું લાગે. પરાણે એટલે સમજાય છે ને, ના છૂટકે ગમે નહીં આપણને. તો કે આ હું નહીં કરું તો કકડાટ થશે, સંભાવે નિકાલ કરો. બાકી મને તોય આપણે ધીમે ધીમે બાંધતા જઈએ. મારાથી કહે ને રોજ ફોન નહીં થાય, અઠવાડિયે એકાદ વખત કરીશ તો ચાલશે ને, કારણ હું એટલો બિઝી હોઉં છું ને. તો કશો વાંધો નહીં, એટલે તમે છૂટ્યા અઠવાડિયા સુધી તો રજા મળી. અઠવાડિયા મેં પછી એવા 3-1 અઠવાડિયા કર્યા પછી કહેવાય કે વખતે છે ને મારે ગયા વખતે રહી ગયું, એક જાણી જ નહીં કરવાનો. આ તો ફોન એકલાની જ બાબતનો મોહ કાઢવાની વાત છે, ઘણા બધા બાકી છે તમારે. શું બધી વાત કરો દીપક, આ તો આપણે એક એક સેમ્પલ ઉપરથી બીજા બધા સેમ્પલ સમજી શકાય. પછી 15 દાડે એટલે દર અઠવાડિયે કરતા હોય તો એ પેલી રાહ જોતી હોય તો 15 દાડે એક વાત કરીએ. તે 15 દાડે કરીએ ને ત્યારે કશું જ ના બોલે, એટલે આપણે છે 15 દાડાનું સર્ટિફિકેટ મળી ગયું આપણને, વાંધો જ નથી. તે 15-15 દાડે ચાલતું, એમાં એકાદ 15 દાડે કેન્સલ કરો જાણી જોઈને. તે પછી કશું બોલે ને 20મે દાડે કર્યો હોય ને, ઓકે ચાલો બરોબર છે બરોબર છે. એ કશું બોલ્યા ને એટલે આપણને ખબર પડે કે આપણે ખોટું ખોટું માનીએ છીએ કે અઠવાડિયે તો કરવો જ પડે ને 15 દાડે તો કરવો જ પડે ને. પછી મહિના પછી કરીએ ને તોય કશું ના બોલે તો આપણે ચાલે ને, એમાં જો બૂમા બૂમ કરે ને તો કે ગયા અઠવાડિયે તો શું થયું, મારે એટલા બધા પ્રોબ્લેમ આવી ગયા તો મારાથી પછી કઈ સંજોગ જ ના મળ્યો અને પછી મને કામમાં ને કામમાં ભૂલાઈ ગયું મારાથી. એટલે આપણે જરા કઈ કામમાં ભૂલાઈ ગયું અને ખરેખર આપણે ભૂલેલા જોઈએ અને અંદરથી ગણતરી સાથે મોં તો તોડવો જ છે મારે, એમ કરતા કરતા તમે પછી નીકળી જાઓ. અને એમને કેટલું બધું આજે એમને થોડું તો નીકળવું તો પડે જ ને. આપણે મેં ગલગલિયા કરાવીએ એટલે પછી એને ચોટેલું જ રહે ને આપણી માટે. અને આપણે પણ એમ વિરક્ત થતા જઈએ અને જે દાદા કહે છે ને કે પુરુષ છે, બ્રહ્મચર્યના પુસ્તક કેટલી જબરજસ્ત વાત કરે છે, પુરુષનો પ્રભાવ પડવો છે. એ જો મોહ વાળો રહ્યા કરે ને સ્ત્રીને આમ ગમે ખરું, પણ મોહ વગરનો પુરુષ બહુ ગમે. આમ ગમે એને પોતાનું લાગે ને, એનું એનું મૂળ પોતાનું પઝેસીને પોસાયા કરે છે એટલે ગમે છે. તમે કયા પ્રમાણે ફોન કર્યા કરો, પેલું કર્યા કરો એટલે એને ગમે, મીઠો લાગે. પણ એને મીઠો ક્યારે લાગે? તમે વિતરાગ હો ને ત્યારે વધારે મીઠા લાગે. ત્યારે એને મીઠા કરતા એ મોહથી મીઠો લાગે છે અને એનું મોહ બંધ થઈને તમને પૂજ્ય ભાવ, પરમ પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય ને. હો એટલે આ એટલે દેવ જેવા લાગે ને, મહાન લાગે. અને એ એ એનોય મોહ ઓગાળે છે, એનોય કપટ ઓગાળે છે અને એનીમાં એની માટે એને જ્ઞાન માટે પ્રગતિ થનારું બને છે. એટલે બહુ મોટું હિતકારી થાય છે. એટલે પુરુષે જ વધારે જાગૃતિ રાખવાની છે. એ બ્રહ્મચર્યના પુસ્તકમાં બધા વાક્યો વાંચવા જેવા છે કે પુરુષની આ પુરુષનો તરફનો એનું આ બધું મોહી વાત વ્યવહાર બધો બંધ થવો જોઈએ. એ કહે ને આઈ એપ્રિશિએટ યુ, ત્યાં સરસ બનાવ્યું છે, થેન્ક યુ, એ બધા શબ્દો કઈ આ બધા ફોરેનની એડોપ્ટ આપણે કરવાની જરૂર જ નથી. આપણું ફોરેનવાળા એડોપ્ટ કરશે કે મને કહે છે ને તમારે છે આમ હક કરવું જોઈએ, ના તમારે આમ પગે લાગવું જોઈએ અને બે ચરણ સ્પર્શ કરવા જોઈએ, આમ કરવાનું. તો કહો ઓકે હવે આવું કરીશું, તો કે આમ થેન્ક યુ આમ હાથ પકડે ને પાછું આમ એમ કરે. અરે ભાઈ આ કઈ રીત છે તમારી? અમારી રીતો શીખો હવે તમે.
આપણે મૂર્ખ બનીએ છીએ ફોરેન નું શીખી શીખીને. હવે આ શીખવાડવું જોઈએ ને લોકો, તો આપણે શીખવું જોઈએ ને. હવે ફોરેન નું બધું કાઢો ખંખેરી, આપણું ઇન્ડિયન સંસ્કાર વાળું નહીં. પેલું પતિ પતિ પત્ની ની વાત છે ને, પતિ ડેલે રે ને પત્ની રસોડામાં કરે, એ કેવું એ મોહ વગરની સ્થિતિ. આપણે ધીમે ધીમે એ આવવું જ પડશે. અને આ બધું ફોરેનમાં તો આ અમેરિકા લંડનમાં તો એવું થયું છે ને, હું તો હું આખા દાડા ઘરમાં બે જ હોય ને. અહીં તો કેટલા છોકરાને આડોશી ને પાડોશી ને શાકવાળા ને દૂધ વાળા ને પાડ, કેટલું બધું તોફાન, એટલે બધું ડિવાઈડ થઈ ગયેલું હોય. અને અહીં તો એકલા એક બે ને બે જ, એટલે આખો દાડો ફોકસ કેમેરાનો ત્યાં ને ત્યાં જ ફર્યા કરતો હોય. ઉપર ખખડાટ થાય કે ખખડાટ થાય છે શું કરતી હશે, એટલે પાછા ઉપર જાય તો આઈ ગયું સારું થયું, આ મને ટેબલ નું ખાનું ખેંચ કે. આખો દાડો ચિત્ત ધ્યાન ત્યાં જોઈએ આપડે, એ ચિત્ત ત્યાં રહ્યું ને એનું નામ હો. એ બે શબ્દો બોલે મીઠું લાગે એનું નામ હો. આપણા ચિત્તમાં ચિત્ત ના જવું છે ક્યાંય, આત્મા દાદા આત્મા રહેવો જોઈએ ચિત્તમાં. પુરુષના ચિત્તમાં આત્મા રહેવો જોઈએ અને બહેનો ચિત્તમાં દાદા રહેવા જોઈએ, ધણી ના રહેવું જોઈએ. એટલું બધું ચિત્ત એમાં રાખવા માંગી, પછી ભલે ને વ્યવહાર તો મન વચન કયા તો ફાઇલના નિકાલ માટે વહેતા મૂકી દેવાના, પણ ચિત્તમાં આપણું આત્મા રહેવો જોઈએ.